ચોક્કસ જાગૃતિ. ભાવનગર જિલ્લામાં જે પ્રમાણે કમોસમી વરસાદ પડે છે અને તેના કારણે જગતના જે તાજ છે ખેડૂત છે તેને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો ચોક્કસથી કરવો પડી રહ્યો છે. હાલ આપણે એક ખેતરમાં છીએ, આપ જોઈ શકો છો આ જે ફાલ છે તે આવવાના આરા ઉપર હતો, પરંતુ આ જે કપાસ છે તે કપાસમાં ચોક્કસથી પાણી કહી શકાય, કેમ કે આ જે કપાસ છે તે કપાસ હવે લઈ શકાય તેવી સ્થિતિમાં નથી. તમે કેમેરામેન વિજય જે છે તે દ્રશ્યો બતાવી રહ્યા છે, અમુક જગ્યાએ કપાસ છે, અમુક જગ્યાએ કપાસ નીકળી ગયો છે, એટલે કે કહી શકાય કે આ પ્રમાણે જે કમોસમી વરસાદ પડે છે તેના કારણે જગતના જાતની જે ખેતર છે તે ખેતરમાં જે રહેલ મહા મહેનતે પકાવાયેલ જે જણસ છે તે જણસની વાત કરીએ તો તેમાં પણ મોટી જે માત્રામાં નુકસાની છે તે ખેડૂતોને સહન કરવાનો વારો આવ્યો છે. આ જે ખેતર છે તે ખેતરમાં મોટા પ્રમાણમાં કપાસનું વાવેતર હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે છેલ્લા 8 દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે તેના કારણે જે ખેડૂતો છે તે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો ખેડૂતો કરી રહ્યા છે. આપણી સાથે આ ખેતરના માલિક છે, એમની સાથે સીધો વાત કરવાનો પ્રયત્ન કરશું. શું નામ આપનું? મહેનત ખૂબ, દવા ખાતર બધે. કેટલો ખર્ચ કેટલો કરેલો છે તમે આની પાછળ? ખરાશ વીઘે 25-30 હજાર નો. નહીં, હવે આમાં અડધી ખોટ જાય છે. તકલીફ આપણે વરસાદ થયો એટલે કપાસ બગડી ગયો એટલે ભાવ પૂરો મળતો નથી. ચોક્કસથી જાગૃતિ ફરી એક વખત કેમેરા પર્સન જે છે તે વિઝ્યુઅલ બતાવવાના પ્રયત્નો કરશે. ખેડૂતની વેદના છે તે સામે આવી છે. તેમનો જે કપાસ છે 12 વીઘામાં, આ કપાસની હાલત તમે જોઈ શકો છો અત્યારે, કે ખેડૂત કોઈને કહી શકે તેવી સ્થિતિમાં નથી, કેમ કે જે કમોસમી વરસાદ પડે છે અને તેના કારણે જગતના તાજ છે તેને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો જે છે તે ચોક્કસથી કરવો પડતો હોય છે. આપણી સાથે ખેડૂત આગેવાન પણ જોડાયા છે, દલપતભાઈ છે, એમની સાથે વાત કરવાના પ્રયત્ન કરશું. દલપતભાઈ શું કહેશો, હવે તો આ ખેડૂતને છેલ્લે કપાસમાં પણ તકલીફ, શું કહેવું? ખેડૂતને માવઠાના કારણે આ કપાસનો પાક પલળી ગયો છે અને મજૂર નહીં મળવાથી વીણાણો નહીં અને બધું ખરી ગયું છે. એમ ઘઉં છે, બાગાયતી પાક છે, તમામમાં નુકસાની છે. ઘઉંમાં પલળી જવાથી એના પૂરતા ભાવ મળતા નથી, બાગાયતી પાકમાં ફૂલ ખરી જવાથી એનો પાક તૈયાર થતો નથી, એટલે ખરેખર સરકારે આમાં રાહત આપવી જોઈએ. ચોક્કસથી જાગૃતિ, સરકારે આમાં ખેડૂતની સામે જોવું જોઈએ, કેમ કે ખેડૂતોના મહા મહેનતે પકવાયેલા પાક હવે કમોસમી વરસાદના કારણે બરબાદ થઈ રહ્યા છે. સરકાર સમક્ષ અહીંના જે ખેડૂતો છે તે સહાયની જે મીટ છે તે મીટ માંડીને ચોક્કસથી બેઠા છે. જી જાગૃતિ. જી કૃણાલ, તમામ દ્રશ્યો બતાવવા અને વિગતો જણાવવા